तो सौथी पहला आपणे मूड़ी खर्च की बात करिए। तो मूड़ी खर्च एटले शू? तो जे खर्च नियमित नहीं थतो, जे खर्च वारंवार नहीं थतो एने आपणे नियमित खर्च मूड़ी खर्च सॉरी जे खर्च वारंवार नहीं थतो एने आपणे मूड़ी खर्च कहीशुं। बराबर, सामान्य रीते आपणे ज्यारे मिलकत खरीदीए छीए, आ मकान खरीदीए छीए, आ फर्निचर खरीदीए छीए, आ बोर्ड खरीदीए छीए, आ एसी खरीदीए छीए, वाहनों खरीदीए छीए, यंत्रों खरीदीए छीए, ते वारंवार नहीं खरीदता, ए 5-10 वर्षे एक वार खरीदीए छीए। बराबर, तो अवो खर्च जे वारंवार आपणे नहीं करता एने आपणे मूड़ी खर्च कहीशुं। यंत्रनी खरीदी आपणे वारंवार नहीं करता, वाहन आपणे वारंवार नहीं खरीदता, तो अवा खर्च एने आपणे मूड़ी खर्चा कहीशुं। बराबर, त्यार पछी कोईनी पासेथी आपणे लोन लीधी होय अने ए लोननी रकम आपणे पाछी आपी दीए तो ए पण एक प्रकारनो मूड़ी खर्च छे। मूड़ी खर्च पछी महसूली खर्च, तो आ प्रकारना खर्चनो प्रवाह सतत वहेतो रहेવા પામે છે। बराबर, आ खर्चना आधारे नफा नुकसानी गणतरी थाय छे। एक मैं तमने आगळ कीधुं ए प्रमाणे महसूली आवक एवी छे जे वारंवार थाय छे, जेनाथी नफो नुकसान नक्की थाय छे। એવી રીતે મહેસૂલી ખર્ચ પણ એવો છે જે વારંવાર થાય છે, રેગ્યુલર થાય છે, જે વર્ષમાં કેટલી વખત એ ખર્ચ ચૂકવવો જ પડે છે। તો આવો જે મહેસૂલી ખર્ચ છે એ તમને નફો નુકસાન વર્ષમાં કેટલો થયો એ જાણવા માટે કામ લાગશે। બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને 4-5 ઉદાહરણ આપું કે આપણે ધંધામાં કર્મચારી રાખેલો હોય તો સ્વાભાવિક છે કર્મચારીને દર મહિને પગાર આપવો જ પડે તો જ આપણને સેવાનો લાભ આપે। તો કર્મચારીનો પગાર એ મહિને મહિને ચૂકવાતો ખર્ચ છે, માટે આપણે એને મહેસૂલી ખર્ચ કહીશું। આ વીજળી ખર્ચ જે દર 2 મહિને લાઇટ બિલ આવે જ છે, જે આપણે ભરવું જ પડે છે, જે વારંવાર થતો ખર્ચ છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, ટેલિફોન ખર્ચ છે, જાહેરાતનો ખર્ચ છે, એમ સ્ટેશનરીનો ખર્ચ છે, આમ ઘણા બધા એવા ખર્ચ છે જે વારંવાર કરતા જ રહેવા પડે છે। બરાબર, ધંધો ચલાવવો હોય તો રોજબરોજના આવા બધા ખર્ચા કરવા જ પડે છે, મહિને મહિને રોજે રોજ। બરાબર, આ બધા ધંધામાં માલ વેચવો હોય તો એની ખરીદી કરવી પડે છે, બરાબર, એ પણ મહેસૂલી ખર્ચ છે, ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો। પણ માલની ખરીદી પાછું વેપાર ખાતામાં આવે એટલે મહેસૂલી ખર્ચ છે, પણ એ વેપાર ખાતામાં આવે, યાદ રાખજો। એની બધી ચર્ચા આપણે આગળ કરીશું। પ્રસારિત મહેસૂલી ખર્ચ જે આપણે હમણાં જ જોઈ ગયા, અવાસ્તવિક મિલકતો કે ભાઈ મોટા પાયા પર ખર્ચ કરેલો હોય પણ એક જ વર્ષે આપણે એને ખર્ચ નથી બતાવતા, થોડો થોડો દર વર્ષે બતાવીએ છીએ, એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય છે, જે આપણે મુદ્દા નંબર 15માં જોઈ ગયેલા। ખર્ચ, જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબી વર્ષમાં મળવાનો એને ખર્ચ કહેવાય છે। હવે આજે મેં ખર્ચ કર્યો અને એનો લાભ મને આ જ વર્ષ પૂરતો મળવાનો છે તો એને ખર્ચ કહેવાય છે। હિસાબી વર્ષ નોર્મલી 12 મહિનાનું હોય છે, જાન્યુઆરીથી ડિસેમ્બર લો, માર્ચથી એપ્રિલ લો, આમ કમ્પ્લીટ 12 મહિનાનું એક હિસાબી વર્ષ હોય, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર, આમ 12 મહિનાનું એક આખું વર્ષ છે, 1 જાન્યુઆરી શરૂ થાય અને 31 ડિસેમ્બરે પૂરું થાય છે। આમ નાણાકીય વર્ષ જોઈએ તો 1 એપ્રિલથી 31 માર્ચનું પણ હોય છે, ટૂંકમાં દરેક હિસાબી વર્ષ 12 મહિનાનું હોય છે। આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે। નોર્મલી અહીંયા જે વારંવાર થતો ખર્ચ છે, જે 12 મહિનાની અંદર થતો ખર્ચ છે એને આપણે મહેસૂલી ખર્ચ કહીશું। પગાર ચૂકવો, મજૂરી ચૂકવો, દલાલી ચૂકવો, વ્યાજ ચૂકવો, કમિશન ચૂકવો, વટાવ ખર્ચ ચૂકવો, ભાડું ચૂકવો, સ્ટેશનરી ચૂકવો, જાહેરાત ખર્ચ ચૂકવો, બરાબર, આ બધા ખર્ચા છે કે જે વર્ષમાં વારંવાર થતા ખર્ચા છે, વીજળી ખર્ચ ચૂકવો, ટેલિફોન ખર્ચ ચૂકવો, તો આ બધા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવાય છે। ઉપજ, માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા પૂરું પાડવામાં જ્યારે ધંધાની ઉપજ થાય છે, ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ મળવાની બાકી હોય તેને ઉપજ કહેવામાં આવે છે। એટલે એવું કહે છે કે જ્યારે પણ ધંધામાંથી માલ કે સેવાનું અનુક્રમે વેચાણ કરવામાં આવે, એટલે કે સેવા પૂરી પાડવામાં આવે અથવા માલનું વેચાણ કરવામાં આવે, બરાબર, તો એનાથી જે ધંધાને મળે છે એ ઉપજ ગણાય। માલ વેચો અને કંઈક મળ્યું તો ઉપજ, બરાબર, સેવા પૂરી પાડો તો ઉપજ,
ઉદાર વેચાણ કરવામાં આવે પણ રકમ મળવાની બાકી હોય પણ ભવિષ્યમાં એ મળશે એટલે આને ઉપજ ગણાય છે. ઉપરાંત અન્ય આવકો જેવું કે ભાડું મળ્યું, વ્યાજ મળ્યું, કમિશન મળ્યું, ડિવિડન્ડ મળ્યું, જે આપણને વર્ષમાં ઘણી બધી વખત મળે છે, બરાબર, એ રકમ મળી હોય કે મળવાની બાકી હોય, મળી હોય કે મળવાની બાકી હોય એને ઉપજ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,